नमस्ते बाळको, आजे आपने वस्तुओने जुदी जुदी बाजुएथी जोता शीखीशु। चालो शीखीए। राजू अने बबलू खास मित्रो छे। बीजा दिवसे तेमना शिक्षक श्रीमती खाने तेमना गृहकार्यमा वस्तु चित्र बनावानु कह्यु। बन्ने घरे गया અને તેમની બારીમાંથી બહાર જોઈને આંગણામાં પાર્ક કરેલી બસનું ચિત્ર બનાવવા લાગ્યા। અરે નહીં, આ શું છે? રાજુ અને બબલુ ઝઘડી રહ્યા છે, પણ કેમ? પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને એક જ બસના જુદા જુદા ચિત્રો બનાવ્યા હતા અને બંને એટલા માટે લડી રહ્યા છે કે આમાંથી કોનું ચિત્ર સાચું છે। ખરેખર રાજુ અને બબલુ બંનેના ચિત્રો સાચા છે। રાજુએ બસ ઉપરથી જોઈ, જ્યારે બબલુએ તેનું ચિત્ર દોરવા માટે બાજુએથી બસને જોઈ। દરેક વસ્તુઓને ત્રણ જુદી જુદી બાજુએથી જોઈ શકાય છે, ઉપરથી, બાજુએથી અને સામેથી। ચાલો તેને વધુ વિગતવાર સમજીએ। શાળા પૂરી થઈ ગઈ છે અને રાજુ અને બબલુ ઘરે જઈ રહ્યા છે। બબલુને ભૂખ લાગી છે। રાજુ, મને ભૂખ લાગી છે, ચાલ બબ્બરની આઈસ્ક્રીમની દુકાન પર આઈસ્ક્રીમ ખાવા જઈએ। ઠીક છે, પણ પૈસા તું આપજે। ચિંતા ના કર, બબ્બન આપણને મફત આઈસ્ક્રીમ આપશે, તું ફક્ત મારી સાથે જ આવ। બબ્બન, તું ગામમાં સૌથી હોશિયાર છે, હું તને કેટલાક પ્રશ્ન પૂછીશ અને જો તું તેનો સાચો જવાબ આપે તો હું તને આઈસ્ક્રીમના પૈસા આપીશ, પણ જો તે ખોટો જવાબ આપ્યો તો તારે અમને મફતમાં આઈસ્ક્રીમ આપવી પડશે। ઠીક છે। બબલુએ બબ્બન પાસેથી આઈસ્ક્રીમનો કપ લીધો અને પૂછ્યું, આઈસ્ક્રીમનો કપ કયા આકારનો છે? બબ્બને સામેથી આઈસ્ક્રીમનો કપ તરફ જોયું અને તરત કહ્યું, લંબચોરસ। બબલુએ બબ્બરને ઉપરથી આઈસ્ક્રીમનો કપ બતાવ્યો અને કહ્યું, ખોટો જવાબ, આ એક વર્તુળ છે। રાજુએ આઈસ્ક્રીમ કપને બાજુએથી જોયો અને તેને લંબચોરસ લાગ્યો। બબલુ આઈસ્ક્રીમ ખાઈ ગયો અને રાજુ વિચારવા લાગ્યો કે બબલુએ બબ્બરને કેવી રીતે બેવકૂફ બનાવ્યો। બબલુ અને રાજુ હસી પડ્યા અને ઘરે ચાલવા લાગ્યા। જ્યારે બબ્બન તેનું માથું ખંજવાળતો રહ્યો અને વિચારી રહ્યો છે કે તેઓ તેને કેવી રીતે બેવકૂફ બનાવવામાં સફળ રહ્યા। બાળકો, આ પાઠમાં આપણે શીખ્યા કે કેવી રીતે વસ્તુઓને ત્રણ જુદી જુદી રીતે જોઈ શકાય છે, ઉપરથી, સામેથી અને બાજુએથી। આગળના વિડીયોમાં આપણે વધુ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ શીખીશું।